સત્યના પ્રયોગ ભાગ પાંચમો પ્રકરણ ચાર શાંતિ નિકેતન રાજકોટથી હું શાંતિ નિકેતન ગયો ત્યાં ત્યાંના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મને પ્રેમથી નવરાવ્યો સ્વાગતના વિધિમાં સાદાઈ કળા અને પ્રેમનું સુંદર મિશ્રણ હતું ત્યાં મને કાકા સાહેબ કાલેલકરની પહેલી મુલાકાત થઈ કાલેલકર કાકા સાહેબ કેમ કહેવાતા હતા એ તો ત્યારે હું જાણતો જ નહોતો પણ પાછળથી માલુમ પડ્યું કે કેશવરાવ દેશપાંડે જેઓ વિલાયતમાં મારા સમકાલીન હતા ને જેમની સાથે મારો વિલાયતમાં સરસ પરિચય થયો હતો તે વડોદરા રાજ્યમાં ગંગનાથ વિદ્યાલય ચલાવતા હતા તેમની ઘણી ભાવનાઓમાં એક આપણ હતી કે વિદ્યાલયમાં કૌટુંબિક ભાવના હોવી જોઈએ તેથી બધા અધ્યાપકોને નામો આપ્યા હતા તેમાં કાલેલકર કાકા નામ પામ્યા ફળકે મામા થયા હરિહર શર્મા અન્ના થયા અને બીજાઓને યોગ્ય નામો મળ્યા કાકાના સાથી તરીકે આનંદાનંદ સ્વામી અને મામાના મિત્ર તરીકે પટવર્ધન અપ્પા આગળ જતા આ કુટુંબમાં જોડાયા એ કુટુંબમાંના ઉપરના પાંચે એક પછી એક મારા સાથી થયા દેશ પાંડે સાહેબને નામે ઓળખાયા સાહેબનું વિદ્યાલય બંધ થયા પછી આ કુટુંબ વિખરાયું પણ એ લોકોએ પોતાનો આધ્યાત્મિક સંબંધ ન છોડ્યો કાકા સાહેબ જુદા જુદા અનુભવો લેવા લાગ્યા અને તે અનુભવોને અંકે આ વખતે શાંતિ નિકેતનમાં રહેતા હતા તે જ મંડળના એક બીજા ચિંતામણ શાસ્ત્રી ત્યાં રહેતા હતા આ બંને સંસ્કૃત શીખવવામાં ભાગ લેતા હતા શાંતિ નિકેતનમાં મારા મંડળને નોખો ઉતારો આપવામાં આવ્યો હતો અહીં મગનલાલ ગાંધીને તે મંડળને સાચવી રહ્યા હતા અને ફિનિક્સ આશ્રમના બધા નિયમોનું સૂક્ષ્મતાને પાલન કરતા કરાવતા હતા મેં જોયું કે તેમણે શાંતિ નિકેતનમાં પોતાની સુવાસ પોતાના પ્રેમ જ્ઞાન અને ઉદ્યોગને લીધે ફેલાવી હતી અહીં એન્ડ્રુઝ તો હતા જ પિયર્સન હતા જગદાનંદ બાબુ નેપાળ બાબુ સંતોષ બાબુ મોહન બાબુ નગીન બાબુ શરદ બાબુ અને કાલીબાબુની સાથે ઠીક સંબંધમાં આવ્યા મારા સ્વભાવ પ્રમાણે હું વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે ભળી ગયો અને જાત મહેનતને વિશે ચર્ચા કરવા લાગ્યો પગારદાર રસોઈયાને બદલે જો શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાની રસોઈ કરી લે તો સારું થાય રસોડાની ઉપર આરોગ્ય અને નીતિની દ્રષ્ટિએ શિક્ષક વર્ગ કાબૂ મેળવે અને વિદ્યાર્થીઓ સ્વાશ્રય અને સ્વયં પાકને પદાર્થ પાટ લે આ વાત મેં ત્યાંના શિક્ષકો આગળ મૂકી એક બે શિક્ષકે માથું ધૂણાવ્યું કેટલાકને આ પ્રયોગ બહુ ગમ્યો બાળકોને તો નવી ચીજ ગમે તે હોય તો ગમે જ તે ન્યાયે આપણ ગમી અખતરો શરૂ થયો આ વાત કવિશ્રી આગળ મૂકતા શિક્ષકો અનુકૂળ થાય તો આ અખતરો પોતાને તો જરૂર ગમે એવો અભિપ્રાય તેમણે આપ્યો તેમણે વિદ્યાર્થીઓને કહ્યું આમાં સ્વરાજની ચાવી રહેલી છે પિયર્સ અને અખતરો સફળ કરવામાં પોતાની કાયાની જોવી તેમને તે બહુ ગમ્યું એક શાક મોડવાની મંડળી જામી અને બીજી અનાજ સાફ કરવાની રસોડાની આસપાસ શાસ્ત્રીય શુદ્ધિ કરવામાં બાબુ વગેરે રોકાયા તેમને કોદાળી લઈ કામ કરતા જોઈ મારું હૈયું હરખાયું પણ આ કામ મહેનતનું કામ સવાસો છોકરા અને શિક્ષકો પણ એકદમ ઝીલી શકે એમ નહોતું તેથી રોજ ચર્ચા થતી કેટલાક થાકતા પિયર્સનને થાક લાગે શાનો એ તો હસ્તે ચહેરે કંઈક ને કંઈક રસોડાના કામમાં લાગ્યા જ રહે મોટા મોટા વાસણો માંજવા એ તો એમનું જ કામ વાસણ માંજનાર ટુકડીનો થાક ઉતારવા કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં સતાર વગાડતા દરેક કામ વિદ્યાર્થીઓએ પૂરતા ઉત્સાહથી ઝીલી લીધું અને આખું શાંતિ નિકેતન પૂટવાની પેઠે ગણગણવા લાગ્યું આવી જાતના ફેરફારોનો એકવાર આરામ થાય પછી તે થોભી નથી જતા ફિનિક્સ રસોડું શ્વાસ રહી હતું એટલું જ નહીં પણ તેમાં રસોઈ બહુ સાદી હતી મસાલાનો ત્યાગ હતો તેની વરાળ મારફતે ભાત દાળ શાક અને ઘઉંના પદાર્થો પણ પકવી લેવામાં આવતા હતા બંગાળી ખોરાકમાં સુધારા કરવાના ઇરાદાથી એ જાતનું એક રસોડું કાઢ્યું હતું એમાં એક બે અધ્યાપકો અને કેટલાક વિદ્યાર્થીઓ ભળ્યા હતા આવા પ્રયોગોમાંથી સર્વસામાન્ય રસોડું સ્વાશ્રયી બનાવવાનો અખતરો શરૂ થઈ શક્યો હતો પણ છેવટે કેટલાક કારણો લઈને આ પ્રયોગ બંધ રહ્યો મારી માન્યતા છે કે આ જગ વિખ્યાત સંસ્થાએ આ પ્રયોગ ટૂંકી મુદતને સારું પણ ચલાવીને કંઈક ગુમાવી નથી અને તેમાંથી મળેલા કેટલાક અનુભવો તેને સારું ઉપયોગી થયા હતા મારો ઈરાદો શાંતિ નિકેતનમાં કંઈક મુદ્દતને સારું રહેવાનો હતો પણ મને વિધાતા બળાત્કારે ઘસડી ગયો હું ભાગ્યે એક અઠવાડિયું રહ્યો હોઈશ ત્યાં પૂણાથી ગોખલેના અવસાનનો તાર મળ્યો શાંતિ નિકેતન શોકમાં ડૂબી ગયું મારી પાસે સૌ ખરખરો કરવા આવ્યા મંદિરમાં ખાસ સભા ભરી આ ગંભીર દેખાવ અપૂર્વ હતો હું તે જ દિવસે પુણે જવા નીકળ્યો સાથે પત્ની અને મગનલાલને લીધા બાકીના બધા શાંતિ નિકેતનમાં રહ્યા એન્ડ્રુસ બરદવાન સુધી મારી સાથે આવ્યા હતા તેમણે મને પૂછ્યું તમારે હિન્દુસ્તાનમાં સત્યાગ્રહ કરવાનો અવસર આવે એમ લાગે છે ખરું ને લાગતું હોય તો ક્યારે એની કંઈ કલ્પના આવે છે મેં જવાબ આપ્યો આનો જવાબ આપવો મુશ્કેલ છે મારે એક વર્ષ તો કંઈ કરવા પણ છે જ નહીં ગોખલેએ મારી પાસેથી વચન લીધું છે કે એક વર્ષ લગી મારે ભ્રમણ કરવું કોઈ જાહેર પ્રશ્ન પર વિચાર ન બાંધવો ન બતાવો આ વચન હું અક્ષરશ પાડવાનો છું પછી પણ મારે કોઈ પ્રશ્ન પર બોલવા પણ હશે તો જ હું બોલવાનો છું એટલે પાંચ વર્ષ લગી સત્યાગ્રહ કરવાનો અવસર આવે એમ મને લાગતું નથી અહીં આટલું કહેવું પ્રસ્તુત છે કે હિન્દ સ્વરાજમાં મેં જે વિચારો દર્શાવ્યા છે તેને ગોખલે હસી કાઢતાને કહેતા એક વર્ષ તમે હિન્દુસ્તાનમાં રહી જશો એટલે વિચારો એની મેળે ઠેકાણે આવશે